આપણે બધા જ ભગવાનને ફરિયાદ કરીએ, લોકોને ફરિયાદ કરીએ, અમે ક્યાં મિલા, અમે ક્યાં મિલા, અરે તુને ક્યાં ક્યાં હે અર્પણ, ભગવાને આટલું બધું દીધું તે હું દીધું, હું દીધું. સૂરજ પ્રકાશ દેતા હૈ, ચાંદ શીતલતા દેતા હૈ, અંબર પાણી દેતા હૈ, પવન આપે છે, પૃથ્વી આપે છે, બધું જ ભગવાન આપે છે. આ આબના થાંભલા રોજ ઊભા રહે, આ વાયુનો વીંજણો રોજ હાલ્યા કરે, ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિ રાજમાન, ભાગતી 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 આ પડી જતી પડી જતી આ રાત સૂર્યને હાથ ના આવે, આ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ ફાવે, આટલું બધું ભગવાન આપે છે. આપણે તો કઈક આપતા શીખીએ, સમય આપીએ, સંપત્તિ આપીએ, બુદ્ધિ જો ભગવાને હારી આપી હોય તો બુદ્ધિ લોકોની માટે એનો ઉપયોગ કરીએ. હનુમાનજી મહારાજના જીવનની અંદર શ્રેષ્ઠ વાતો આ શીખવાની છે આપણે. દાદા, સેવા સમર્પણ સત્સંગ ને સ્મરણના એવું પ્રતિનિધિત્વ કરે છે. હનુમાન ચાલીસાની અંદર 40 ચોપાઈ છે. ચાર વસ્તુ હનુમાનજી મહારાજ વારે વારે આપણને બધું શીખવાડે. ચાર પ્રકારના અહંકારનો નાશ થાય છે. હનુમાનજી મહારાજ સંગઠનના દેવ છે. સંગઠન જે હોય ને, સંગઠનના ચાર પાયા, તમે બધા સંગઠન વાળા જો ને, સંગઠનના સંગઠન તો જ ઊભું રહે કે એના ચાર પાયા મજબૂત હોય. હનુમાનજી મહારાજ એ શીખવાડે. પહેલો પાયો તો સેવા, સેવા કરાય કરાવાય નહીં. બીજો સમર્પણ, દેતા શીખાય લેતા નહીં. ત્રીજો ભાઈઓ સહિષ્ણુતા, સહન કરાય. અને મારા બાપ, જાજા ખીલા તો મોભને જ લાગે. મોટા થવું હોય ને એને મોભ કહેવાય, અને મોભને જ ખીલા લાગે. એટલે સહન તો મોટા એ જ કરવાનું હોય. અને છેલ્લો પાયો સમાનતા. સમાનતા એટલે મારા માટે એક એક કાર્યકર સમાન છે. મારો નજીકનો લોહીનો હગો હોય ને એને આગળ બેહારું, ભલે મીઠું ન હોય. આળસુના પીર છગનભાઈ, કોઈ નામ હોય તો ભૂલ માફ કરજો, આ તો જીભે આવી ગયું. 100 વીઘા જમીન વેચી નાખી, ગામડા ગામમાં રહી 100 વીઘા જમીન વેચીને રૂપિયા આવ્યા. હવે રૂપિયા તો તમે ક્યાંક મૂકો નહીં તો વપરાય જ જાય, એનો તો સ્વભાવ છે. ધીરે ધીરે વાપરતા વાપરતા વર બે વરમાં બધાએ ખૂટવા માંડ્યા. ઓલાને એમ થયું કે આ તો બધાએ જતા રહે, કાંઈક નાનો એવડો ધંધો કરું, ગામને પાદર આખે થોડેક દૂર, હાવ બહાર ગામને પાદરની અંદર નાની એવડી કરિયાણાની દુકાન કરી. ઉનાળાનું ટાણું, ધોમ ધકતો તાપ, 1 મહિનો 2 મહિના 3 મહિના કોઈ ગ્રાહક જ ન આવે. આને એમ થયું આ તો વધારે ઉપાધિ ચાલુ થઈ, આમાં કરવું હું. બરોબર વૈશાખ મહિનાનો ભયંકર તડકો, બપોરના 2-2.5 વાગેલા, અને એકલો બેઠો બેઠો માખ્યું મારતો હતો. એમાં એક માણા હારો ડાયો હોશિયાર આવ્યો, અને આવીને એટલું જ પૂછ્યું, આને એમ થયું ગ્રાહક આવ્યો, આવીને એટલું જ પૂછ્યું, મીઠું છે? સમજાણું કડીવાળાને, મીઠું છે? બાપની 100 વીઘા જમીન વેચીને આ તડકે તું બેઠો છો, મીઠું છે?
એમ જિંદગીના છેલ્લા શ્વાસ લેતા હશો ને કાંઈ કર્યું ન હોય ને તો ભગવાનને સાધુ પૂછે કે મીઠું છે